સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના કાળમાં પીએમ કેર ફંડમાંથી વસાયેલા 100 જેટલા વેન્ટિલેટર હાલ ધૂળ ખાઈ રહ્યા હોય ભંગાર હાલતમાં વેન્ટિલેટર હોવાને લઈને અહેવાલો સામે આવ્યા બાદ ગાંધીનગરથી સિવિલ સત્તાધીશો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. નવી સિવિલ કિડની હોસ્પિટલના બિલ્ડિંગમાં પહેલા માળે 100થી વધુ વેન્ટિલેટર ભંગાર હાલતમાં ધૂળ ખાઈ રહ્યા હોવાના અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર પાસેથી ગાંધીનગરથી ખુલાસો મંગાયો છે. તો બીજી તરફ સફાળા જાગેલા સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા શુક્રવારે સવારથી ધૂળ ઢંકાઈ ગયેલા તમામ વેન્ટિલેટરની સાફ સફાઈ કરવાની સાથે જ આ જગ્યાએ વેન્ટિલેટર જે મૂક્યા હતા તે વોર્ડની પણ સફાઈ કરાતી હતી. આ ઉપરાંત ધૂળના કારણે વેન્ટિલેટરો ખરાબ ન થાય તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા કવર પણ મંગાવી વેન્ટિલેટર પર ચડાવી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દ્વારા કિડની ઇન્ચાર્જ ફાર્માસિસ્ટ અને સિક્યુરિટીને નોટિસ ફટકારાઈ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવકરે જણાવ્યું હતું કે 50 મશીનો સાફ કરી કવર ચડાવ્યા છે, બાકીના 50 મંગાવ્યા છે. વેન્ટિલેટરોની સફાઈ વ્યવસ્થિત કરાવી દેવામાં આવી છે અને એનું બાયોમેડિકલ એન્જિનિયર દ્વારા એનું સર્વિસિંગ વગેરે પણ ચાલુ થઈ ગઈ છે અને એને કવર પણ કરી દેવામાં આવ્યા છે. અને હવે ભવિષ્યમાં આ ઘટના ન બને એના માટે લાગતા વળગતાને સૂચના પણ સ્ટ્રિક્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે. લગભગ ત્યાં 100 જેટલા વેન્ટિલેટર છે અને એ આમ તો અઠવાડિયે અઠવાડિયે સફાઈ કરવાની સૂચના છે અને થાય પણ છે, પણ કોઈ કારણસર રહી ગયા હશે જે આજે બધી વ્યવસ્થિત સફાઈ બી થઈ ગઈ છે અને એના બાયોમેડિકલ એન્જિનિયરની આખી ટીમ ઉતારીને બધાની સર્વિસિંગ પણ કરાવી દીધી છે અને કવર કરવાની વાત જે હતી એ પણ કવર પણ મંગાવી લીધા છે અને મોટાભાગના લાગી ગયા છે. થોડા ચાલે આવશે તો સાંજ સુધીમાં બધા લાગી જશે. એમને નોટિસ આપવામાં આવી છે કે આ કયા સંજોગમાં આ રીતે બનવા પામ્યું છે. ઇન્ચાર્જ એના જે કંઈ ઇન્ચાર્જ હતા જેના ચાર્જમાં હતા એમને કિડની બિલ્ડિંગ ઇન્ચાર્જ ફાર્માસિસ્ટ અને સિક્યુરિટી નોટિસ આપી છે. ત્યારે વેન્ટિલેટર વપરાશમાં રહે તે માટે અલગ અલગ વોર્ડમાં અપાશે. વેન્ટિલેટર બિનઉપયોગી પડી રહેવાના કારણે ખરાબ ન થાય તે માટે સિવિલ હોસ્પિટલના અલગ અલગ વોર્ડમાં વધારાના વેન્ટિલેટર ફાળવી વારાફરતી ઉપયોગમાં લેવામાં આવે તે માટે વિચારણા પણ હાથ ધરવામાં આવી છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.